છેલ્લા લગભગ 50 અઠવાડિયાથી દર રવિવારે ગુજરાતના આણંદ શહેરનું એક C2C નામનું ગ્રુપ સ્વચ્છતા ઝુંબેશ લઈને નીકળી પડે છે, જે અલગ અલગ વિસ્તારોમાં જઈ અને પોતાના મહેનતની સાથોસાથ સાવરણો, સુપડી, સુંડલો, ડસ્ટબિન લઈ અને વિસ્તારની સફાઈ કરે છે અને લોકોને એક સંદેશ આપે છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં જ ઈશ્વરનો વાસ. દર રવિવારે અલગ અલગ વિસ્તારમાં જઈ અને સફાઈ કરી અને સાથોસાથ એવો મેસેજ આપવો કે હવે પછી દર રવિવારે અમે તમારા વિસ્તારમાં તો નહીં આવીએ, પણ તમે કમસે કમ ઘરમાં બે ડસ્ટબિન રાખો, એકમાં સૂકો કચરો અને એકમાં ભીનો કચરો, અને માત્ર એટલું કરો કે નગરપાલિકા મહાનગરપાલિકાની ગાડી આવે ત્યારે તમારું ડસ્ટબિન એમાં ઠાલવવાનો આગ્રહ રાખો. કદાચ તમે એવું કહો કે અમારા વિસ્તારમાં તો ગાડી આવતી જ નથી, તો એક માણસની રૂએ આપણે એટલું ચોક્કસ કરી શકીએ કે ઘરથી દૂર કોઈ એવી જગ્યા હોય કે જ્યાંથી એ અધિકારીઓ ગાડી મોકલતા હોય ને કચરો લઈ જવાતો હોય ત્યાં સુધી આપણે આપણા ઘરની ગંદકી બહાર ફેંકી આવીએ. આવા તમને કહેવાનો મતલબ મારો માત્ર ને માત્ર એક છે કે આંગણું સ્વચ્છ રાખવું એ તો આપણું કર્તવ્ય છે, પણ આમાંથી પ્રેરણા લઈ અને હું તો એમ કહીશ કે દિલમાં પણ એક ઝાડું રાખો, રોજ દિલની સફાઈ કરો, નફરતને વાળીને બહાર ફેંકી દો, ડસ્ટબિનમાં નાખી દો અને પ્રેમને ના ફૂલને ત્યાં પ્રસ્થાપિત કરો. હું તો એમ પણ કહીશ કે દિમાગમાં પણ એક ઝાડું રાખો, રાત્રે વિચારો, નેગેટિવ વિચારને ડિલીટ કરો અને પોઝિટિવ વિચારને એન્ટર કરો. મિત્રો, આપ જાણો છો કે એક શ્વાસ ત્યારે આવે છે જ્યારે એક શ્વાસ આપણે છોડીએ છીએ, દિલમાં ને દિમાગમાં પણ થોડીક જગ્યા કરીએ. આ વિડીયો હું એટલા માટે શેર કરી રહ્યો છું કે C2C ની એડવર્ટાઇઝ માટે નહીં, પણ દરેક જગ્યાએ આણંદથી C2C ના મિત્રો એ અમદાવાદ નહીં પહોંચી શકે, જામનગર નહીં પહોંચી શકે, ભાવનગર નહીં પહોંચી શકે, રાજકોટ નહીં પહોંચી શકે, જૂનાગઢ નહીં પહોંચી શકે, વેરાવળ નહીં પહોંચી શકે, પણ હા, આ વિચાર આ માધ્યમ દ્વારા જો દરેક જગ્યાએ પહોંચશે અને નામ તમે કોઈ પણ રાખો, પણ દર અઠવાડિયાનો એક માત્ર વાર તમે તમારા વિસ્તારને આપો અને સ્વચ્છતા ઝુંબેશને ઉપાડો, કે કમસે કમ આખા વિસ્તારની નહીં, આખા શહેરની નહીં, આપણે એટલી પ્રતિજ્ઞા લઈએ આ વિડીયો જોયા પછી કે હું મારું ઘર સાફ કરી અને કચરો ઘરમાં બે ડસ્ટબિન રાખીને એમાં રાખીશ, અને જ્યારે નગરપાલિકાની કે મહાનગરપાલિકાની ગાડી આવશે ત્યારે કચરો એમાં નાખીશ. દરેક વ્યક્તિ આટલો વિચાર કરી લે ને તો C2C ના મિત્રોની જેમ દરેક જગ્યાએ કોઈ ટીમને નીકળવું ના પડે. અમેરિકામાં રાત્રે 3 વાગે જો રેડ લાઇટ થાય ને તો માણસ ગાડી રોકે છે. કારણ કે ત્યાંના નિયમો કડક છે. એ જ માણસ 5 વર્ષ અમેરિકા કે દુનિયાના કોઈ પણ દેશમાં આવશે જ્યાંના નિયમો કડક છે ત્યાં રહીને, અને જેવો ઇન્ડિયાના એરોડ્રામ પર ઉતરશે અને બહાર નીકળશે એટલે પહેલું કામ કરશે પાનની પિચકારી મારવાનું, માવો છોડીને જ્યાં ત્યાં કચરો ફેંકવાનો. આપણે કહીએ છીએ કે આપણું બાળક એ જ કરશે જે આપણે કરીએ છીએ, તો આવો આપણે સ્વચ્છતાના પાઠ ભણાવવાનું આપણા પરિવારને શીખવાડી આપણે એટલું નક્કી કરી લઈએ આજથી, અત્યારથી, કે હવેથી હું કચરો માત્ર ને માત્ર ઘરમાં એક ડસ્ટબિન રાખીશ, એમાં નાખીશ અને એ કચરાનો યોગ્ય જગ્યા પર નિકાલ કરીશ, પછી ગાડી આવતી હોય તો ગાડીમાં નાખીશ અને નહીતર એવી જગ્યાએ કે જ્યાંથી ગાડી આવી અને કચરો લઈ જતી હોય. આ પણ દેશની સેવાનું સૌથી મોટું કામ છે. મિત્રો, મોટા ભાગે લોકો અભાવના કારણે 1% દુઃખી છે, 99% તો પોતાના સ્વભાવના કારણે દુઃખી છે. આપણે એવું વિચારીએ કે કોઈ આવીને મારું આંગણું સાફ કરે તો એ શક્ય નથી. આવો આજથી આપણે નક્કી કરી લઈએ કે આપણું આંગણું આપણે સ્વચ્છ રાખીશું, આપણું મન આપણે સ્વચ્છ રાખીશું, અને આપણું આંગણું, આપણું મન અને આપણા વિચારો સ્વચ્છ હશે તો તન આપોઆપ નિરોગી હશે.
આપણે આપણી જાતને સુધારી લઈએ તો આપો આપ સુધારો બધામાં આવશે. મેં કીધું એમ દરેક શહેરમાં એક આવું ગ્રુપ હોવું જોઈએ, સી ટુ સી જેવું નામ એને ગમે એ આપો અને સફાઈ ઝુંબેશ ઉપાડો, લોકોને જાગૃત કરો. કારણ કે માત્ર અધિકારી કે સરકારનું કામ નહીં, પ્રત્યેક માનવનું પોતાનું પણ કામ છે. આ મિત્રો દર રવિવારે સહપરિવાર સાથે આણંદમાં અને આસપાસના વિસ્તારમાં સફાઈ માટે નીકળે છે. અમારા તરફથી, સર્જન સ્ટુડિયો તરફથી, અતુલભાઈ તરફથી, પર્સનલી મારા તરફથી, વિજય પિથડિયા તરફથી અને જૂનાગઢ તરફથી આ સી ટુ સીના તમામ મિત્રોને અને એમાં જોડાયેલ તમામ વ્યક્તિને, સહકાર આપતા તમામ અધિકારીઓને હૃદયપૂર્વકના અભિનંદન. આપ આવું સરસ કાર્ય કરી રહ્યા છો અને મારો તો આ વિડીયો શેર કરવાનો એક જ અર્થ છે કે આ વિડીયો જોઈ અને માત્ર થોડી વ્યક્તિ પણ જાગૃત થશે તો દિયા સે દિયા જલે, દૂર ભાગ્યા દિયારા, ચારો ઓર ફેલે બસ આસકા ઉજિયારા. અંતે હું એટલું જ કહીશ મિત્રો કે બહુ વાટ જોઈ આપણે કે કોઈ આવીને મારું આંગણું સાફ કરે. હો ગઈ પીર પર્વત સી પીગલની ચાહીએ, હિમાલય સે અબ નહીં ગંગા નિકલની ચાહીએ. સિર્ફ હંગામાં ખડા કરના હમારા મકસદ નહીં હૈ, હમારી કોશિશ હૈ યે સૂરત બદલની ચાહીએ. હો તેરે દિલ મેં ફિર યા મેરે દિલ મેં, લગે આગ મગર યે આગ કહીં ભી લગની ચાહીએ. દેશની સેવા કરવાનો જો એક જજ્બો તમારા દિલમાં હોય ને તો માત્ર એટલું નક્કી કરી લો કે હું કચરો બહાર નહીં ફેંકું, મારા વિસ્તારને બગાડીશ નહીં. પ્રત્યેક વ્યક્તિ પોતાને સુધારી લે ને તો આપોઆપ આખો દેશ સુધરી જશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ, નમસ્કાર.